गुड आफ्टरनून स्टूडेंट्स. चलो आपणे धोरण 4 નું ગણિત નું લેક્ચર ચાલુ હતો એમાંથી અહીં આપણે ઓટો લખો થયો ત્યાં સ્ટોપ થઈ ગયો તો વિડિયો તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. તો એમાં શું કરવાનું હતું તો કે 2 કિલોગ્રામ અને 300 ગ્રામ છે તો આ જે છે એને આપણે ગ્રામ માં રૂપાંતર કરવાનું હતું. તો આપણે 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ અને પ્લસ 300 ગ્રામ આપણને આપેલું છે. કિલોગ્રામ ને પેલા ગ્રામ માં ફેરવશું પછી ગ્રામ અને ગ્રામ નો સરવાળો કરશું. શું કામ આને કેમ નહીં ફેરવે તો કે ગ્રામ જ છે ઓલરેડી એ ગ્રામ છે તો અને આ કિલોગ્રામ છે તો કિલોગ્રામ ને આપણે ગ્રામ માં ફેરવી નાખશું. પછી આ જે ગ્રામ આવ્યા અને આ જે ગ્રામ હતા એને આપણે સરવાળો કરી નાખશું તો કેટલા થશે 2300 ગ્રામ. હવે એવી જ રીતે બીજો દાખલો છે 7 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો 8 ગ્રામ છે તો 8 ના 8 તો એમ એમ રહેશે એટલે 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ. 7 કિલોગ્રામ ના આપણે ફેરવી નાખ્યા 7000 ગ્રામ માં એને ક્રોસ કરશું કે નહીં આપણે તો કે 8 ગ્રામ એમાં આપણે 8 ગ્રામ ઉમેરી દઈશું એટલે આપણને ટોટલ મળી જશે 7008 ગ્રામ. ચાલો આપણે ફેરવી લઈએ ગ્રામ માં. આ 1 કિલોગ્રામ 8 અને 1 કિલો અને 8 ગ્રામ છે એને આપણે ખાલી ગ્રામ માં જ ફેરવવાનું છે અને આને આપણે આપણે શું હતું તો કે આવી રીતનું આપેલું છે જેમ કે આ આવી આપેલ રકમ આવી આપેલી હોય કે 7008 ગ્રામ એને આપણે આવી રીતનું ફેરવવાનું હતું. ત્યારે આપણે એમ ફેરવ્યું હતું કે 7000 ને અલગ કાઢ્યા હતા અને 8 ને અલગ કાઢ્યા હતા અને પછી આપણે 7000 બરાબર 7 કિલો 7000 ગ્રામ બરાબર 7 કિલો થયા અને 8 ગ્રામ એમ જ ઉમેર્યા. એટલે જો પહેલા પ્રશ્નની જેમ કરીએ તો આ રકમ અને આ મુજબ અને આ બીજો પ્રશ્ન એવો છે કે કિલોગ્રામ અને ગ્રામ નું ગ્રામ માં રૂપાંતર કરો એટલે અહીંયા આપણને આપેલું શું છે તો કે કિલોગ્રામ અને ગ્રામ માં આપેલું છે એનું રૂપાંતર આપણે ખાલી ગ્રામ માં કરવાનું છે. અને એની પહેલા શું હતું કે ખાલી ગ્રામ આપેલું હતું એનું આપણે કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કરવાનું હતું. ત્રીજું છે તો કે 6 કિલો અને 640 ગ્રામ. 6 કિલોગ્રામ અને 640 ગ્રામ ઓકે. તો 6 કિલો બરાબર 6000 ગ્રામ થશે અને એને વત્તા 640 ગ્રામ છે એને આપણે એમાં ઉમેરી દેવાના થશે તો કેટલા થશે 6640 ગ્રામ. ઓકે હવે ચોથું શું છે તો કે 8 કિલો 875 ગ્રામ. 8 કિલો ગ્રામ 875 ગ્રામ. ચાલો એમાં પણ આપણે 8000 ગ્રામ બરાબર 8000 ગ્રામ અને પછી વધારે કેટલા ગ્રામ છે આપણી પાસે તો કે 875 ગ્રામ. પછી એને આપણે સરવાળો કરશું તો શું થશે તો કે 8875 ગ્રામ થઈ જશે. હવે એના પછીનો જે પ્રશ્ન હતો એ મેં હોમવર્કમાં આપેલો હતો કે નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી ભારે ઉપર સર્કલ કરવાનું હતું એટલે એક રાઉન્ડ કરવાનું હતું અને જે સૌથી હલકી વસ્તુ હોય એની ઉપર ચોરસ કરવાનું. તો એમાં મેં તમને બધાને ઉપર માહિતી હું એમાં આવી રહ્યું છે છતાં પણ હું અહીંયા તમને કહી દઉં છું લખાવીશ નહીં પણ હું તમને કહી દઈશ કે જે પેલું છે પેન્સિલ પુસ્તક અને સ્કૂલ બેગ. તો સૌથી ભારે થશે સ્કૂલ બેગ અને સૌથી હલકી થશે પેન્સિલ. પછી બીજું છે પાણીની બોટલ ટેબલ પર તો બલક છે એ સૌથી ભારે થશે અને પાણીની બોટલ છે એ સૌથી હલકી થશે. પછી ત્રીજું છે લેપટોપ નોટબુક માપપટ્ટી. તો લેપટોપ સૌથી વધારે સોરી હા લેપટોપ સૌથી ભારે થશે અને માપપટ્ટી સૌથી હલકી થશે. પછી છે ટ્રક કાર અને વિમાન. તો વિમાન સૌથી ભારે થાય અને કાર સૌથી હલકી થાય એટલે બધા કરતા નહીં હું એ ત્રણ જે આપેલા છે એમાં જ. હવે તમે એમ કહો કે સાયકલ કરતા તો કાર જો કાર કરતા સાયકલ હલકી હોય પણ એ આમાં આપેલું નથી આપણને પણ ટ્રક કાર અને વિમાન એ ત્રણ જ આપ્યું છે. તો એ ત્રણેયમાંથી વિમાન સૌથી ભારે છે કાર સૌથી હલકી છે. ઓકે હવે પાંચમું કંપાસ.
કંપાસ પેટી રબર અને કાગળ તો કંપાસ પેટી સૌથી ભારે થશે અને કાગળ સૌથી હલકો થશે પછી મોબાઈલ ફોન હેલ્મેટ અને ચશ્મા તો હેલ્મેટ સૌથી ભારે થશે ચશ્મા સૌથી હલકા થશે પછી કાતર ઘરઘંટી અને કુકર તો ઘરઘંટી છે મોટી બની હોય એટલે સૌથી ભારે એક થશે અને કાતર નાની હોય સૌથી હલકી કાતર થશે ઘરઘંટી સૌથી ભારે અને કાતર સૌથી હલકી પછી આઠમું છે સફરજન તરબૂચ અને નાળિયેર તો તરબૂચ મોટું બધું હોય આપણને ખબર જ છે તો સૌથી ભારે તરબૂચ અને સૌથી હલકું સફરજન પછી છે ટપ્પીઓ સોફા અને ટ્યુબલાઇટ સોફા છે એ મોટા હોય ટ્યુબલાઇટ અને ટપ્પીયા કરતા તો સોફા સૌથી ભારે થશે અને ટ્યુબલાઇટ છે સૌથી હલકી થશે પછી દસમું છે ઢાંકણી પેન અને હથોડી તો ઢાંકણી છે એ તો નાની પેન પેનનું ઢાંકણ કેવું હોય નાનું તો એ સૌથી હલકું થાય અને હથોડી સૌથી વજનવાળી થશે પછી છે ખાલી જગ્યા પૂરું પ્રશ્ન નંબર ચાર ત્યાં પેન શું છે એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો બધાને ખબર જ છે એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય પછી અડધો કિલોગ્રામ બરાબર બીજું છે અડધો કિલોગ્રામ બરાબર તો આપણને એમ પણ ખબર છે કે એક કિલો બરાબર 1000 ગ્રામ થાય તો અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ થાય પછી ત્રીજું છે એક કિલોગ્રામ બરાબર એક કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ ચાલો હું પહેલાં છે ને ખાલી જગ્યા લખી લઉં પછી તમને જવાબ લખીને સમજાવું ઓકે સ્ટુડન્ટ્સ આ તમારી 10-10 ખાલી જગ્યા છે જે સ્વામાં આપેલી છે તો એમાં પહેલી છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આપણે લખી લીધી છે બીજી છે કે અડધો કિલોગ્રામ બરાબર તો અડધો કિલોગ્રામ એટલે શું તો કે 1 કિલોના અડધા 1 કિલોગ્રામના અડધા એટલે અડધો કિલોગ્રામ તો 1000 ગ્રામના અડધા એ અડધો કિલોગ્રામના ગ્રામમાં ફેરવા દે તો 1000 ના અડધા કરવાના છે કિલો શું જોશે શું કે આવો તો આપણે કહી 1 કિલો બટેટા છે તો 1 કિલો બટેટા લઈએ એટલે કેટલા થશે તો કે 1000 ગ્રામ બટેટા થશે હવે ઓકે એમ કે મને અડધો કિલો બટેટા જોઈએ છે તો એને કેટલા ગ્રામ બટેટા આપણે તો ડિજિટલ કાંટા હોય છે ને એમાં આપણે અડધો કિલો બટેટા નાખશું એટલે જે 500 ગ્રામ થશે ને એટલે એ બટેટા આપણને આપી દેશે એટલે એનો મતલબ શું થયો તો કે એને આપણને અડધો કિલો બટેટા આપ્યા એટલે 1000 ગ્રામના અડધા એટલે 500 ગ્રામ એ અડધો કિલો થશે પછી 1 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ છે પહેલી વાત તો કે 1000 ગ્રામ તો 5 ને કેટલી વડે કેની વડે ગુણવામાં આવે તો એ 1000 થાય તો કે 200 વડે 5 ને 200 વડે ગુણવામાં આવે તો એ 1000 થશે તો આપણે એ જોવાનું પહેલા તો શું કરવાનું તો કે 1000 ભાગ્યા 5 તો 5 સોરી હા 5 2 10 અહીંયા 0 0 આવી ગયા પછી આ બે 0 0 છે તો એ સીધા આપણે અહીંયા મૂકી દેવાના થાય 0 0 તો શું થયું 5 ગુણ્યા 200 બરાબર 1000 ગ્રામ એટલે 5 ને આપણે 200 વડે ગુણીએ ત્યારે 1 કિલોગ્રામના ગ્રામ થાય એટલે શું થશે આ જવાબ શું થયો કે 5 ગુણ્યા 200 બરાબર 1000 ગ્રામ ઓકે એટલે આપણે ખાલી આ લખવાનું નથી ખાલી જગ્યામાં ખાલી આ જ લખવાનું થશે કે 5 ગુણ્યા 200 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ પછી 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો કે 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ ઓકે હવે છે 3 કિલો બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ થાય આપણને ખબર જ છે તો 3000 ગ્રામ આપણે નહીં લખીએ શું કામ તો કે અહીં 3 ગુણ્યા છે એટલે આપણે જે લખશું અહીંયા એનો 3 હારે ગુણાકાર થાય તો એનો જવાબ 3000 આવવો જોઈએ તો એને અહીં શું કરશું તો કે 1000 1000 ને 300 એ તો 3000 થશે તો 3 કિલોગ્રામ બરાબર 3 ગુણ્યા 1000 ગ્રામ એટલે કેટલા થશે 3000 ગ્રામ પછી છે 7 કિલોગ્રામ બરાબર ઓકે હા 7 કિલોગ્રામ બરાબર તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ થઈ ગયું હવે 8 કિલોગ્રામ બરાબર
2000 લખશું આપણે ખબર છે કે 2 4 8 અને અહીંયા 8000 8 કિલો પણ છે એટલે 8000 ગ્રામ તો પણ આપણે કરી લેજો 8 કિલો બરાબર 8000 ગ્રામ થશે હવે એને આપણે 4 વડે ભાગવા 4 4 4 2 8 અહીં 0 આવી ગયા પછી આ 0 0 0 0 0 0 શું થયું 2000 2000 ગુણ્યા 4 હવે 2000 ગુણ્યા 4 કરી જોઈ લઈએ તો કે આ 2000 અને ગુણ્યા 4 4 0 0 4 0 0 4 0 0 અને 4 2 8 સીધે સીધા ઈઝી છે શું આવી ગયો જવાબ આપો કે 8000 ગ્રામ થઈ જાય કે 8 કિલો બરાબર 8000 ગ્રામ તો 8000 ગ્રામ આપણે લખશું નહીં સીધે સીધે શું કામ તો કે 4 ગુણ્યા એટલે આપણે અહીં જે લખશું એનો ગુણાકાર પહેલા 4 આવે પછી જે 8000 ગ્રામ આવે ઈ અહીંયા આવવા જોઈએ તો આપણે 2000 ગુણ્યા 4 કરશું એટલે 8000 ગ્રામ થાય ઓકે અને અહીંયા આપણે 8000 ગ્રામ શું કામ કરવાના છે તો કે અહીંયા 8 કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવવા માટે 4 ને કેટલા હારે ગુણશું તો 8000 ગ્રામ થાય ઓકે સમજાય છે ન સમજાય તો મને તમે મેસેજ કરજો કે મને આ નથી સમજાણું તો હું ઈ પાછું કરી દઈશ ઓકે હવે એના પછી છે 10 કિલોગ્રામ અને 1000 ગ્રામ માંથી કોઈ જગ્યા ભારે છે તો 10 કિલોગ્રામ એટલે આપણે શું હોય 10 છે ને અહીંયા હજાર છે એટલે હજાર હું એમ નહીં એમ નહીં કરવાનું શું કામ તો કે 10 કિલોગ્રામ છે અહીંયા 1000 ગ્રામ છે હવે 10 કિલોગ્રામ ને એટલે તો ગ્રામમાં ફેરવો તો કેટલા થશે તો કે 10000 ગ્રામ થઈ જશે તો 10000 ગ્રામ મોટા કહેવાય કે 10 ગ્રામ તો કે 10000 ગ્રામ મોટા કહેવાય તેથી આપણે 10 કિલોગ્રામ ભારે છે મોટા તો ભારે આપણે એમ પણ કહી શકીએ કે મોટા હોઈએ આપણે અહીંયા ભારે છે એટલે આપણે ભારે જ રાખ્યું કે 10 કિલોગ્રામ ભારે કહેવાય પછી છે 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામ માંથી ખાલી જગ્યા હલકું છે તો આમાં પણ આપણે એમ નહીં જોઈએ કે અહીંયા 1.5 છે ને 150 છે 150 થી વધારે હોય ને તો એવું નથી અહીંયા 150 ગ્રામ છે અને 1.5 છે 1.5 કિલોગ્રામ છે તો 1.5 એટલે શું થાય તો કે 1 કિલો અને ઉપરથી 500 ગ્રામ તો એ તો 1500 ગ્રામ થઈ ગયા અને અહીંયા શું આવ્યું છે તો કે 150 ગ્રામ તો સૌથી હલકું શું થશે તો કે 150 ગ્રામ ચાલો 10 ની ખાલી જગ્યા 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ અડધો કિલોગ્રામ એટલે શું પહેલા તો ઈ જોડો અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ અડધો કિલો ટૂંકમાં આપણને એમ પૂછ્યું છે કે અડધો કિલો ને કેટલી હારે ગુણીએ તો 2 કિલોગ્રામ થશે તો 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ થશે તો 500 ને કેટલી વડે ગુણવામાં આવે તો 2000 થાય તો કે 4 આપણને ખબર જ છે 5 4 20 તો જોઈ ગયો અને 500 ગુણ્યા 4 4 0 0 4 0 0 4 5 20 આવી ગયો જવાબ ઓકે હા 4 ને અડધા કિલોને 4 વડે ગુણવામાં આવે 4 વડે ગુણવામાં આવે તો 2000 ગ્રામ એટલે કે 2 કિલોગ્રામ થાય ઓકે ઓકે ચાલો હવે તમારે એના પછીનો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 5 કે સામાન્ય રીતે નીચે આપેલી વસ્તુઓ શાખામાં સોરી શાખામાં કહીએ છીએ ગ્રામ કે કિલોગ્રામમાં તે યોગ્ય રીતે જોડો આપણે આ વસ્તુ છે 10 વસ્તુ આપણે આપી છે ઈ વસ્તુ આપણે કેમાં ખરીદી ઈ આપણે કહેવાનું છે જેમ કે આપણે બાજરી ખરીદે તો બાજરી ગ્રામમાં ખરીદે કે કિલોગ્રામમાં ઈ આપણે કરવાનું છે તો બાજરીનું એક ઉદાહરણ આપેલું છે કે બાજરી આપણે કિલોગ્રામમાં ખરીદીએ તો આવી રીતે આપણે એને જોડવાનું છે પછી બીજું છે કાળા મરી તો કાળા મરી એટલે ઈ આપણે ગ્રામમાં લઈએ છીએ કિલોગ્રામમાં લેવાના હોય નહીં પછી છે બટાકા તો બટાકા આપણે કિલોગ્રામમાં જ લઈ 2 કિલો 3 કિલો 5 કિલો પછી છે કાજુ તો કાજુ આપણે ગ્રામમાં લઈએ પછી છે ચંદન ચંદન પણ આપણે ગ્રામમાં લઈએ પછી ઘઉં તો કે ઘઉં આપણે કિલોગ્રામમાં લઈએ પછી ખાંડ તો ખાંડ પણ કિલોગ્રામમાં લઈએ પછી લવિંગ તો લવિંગ આપણે ગ્રામમાં લઈશું કેમ કે લવિંગ આપણે ઉપયોગમાં કઈ રીતે લેવાય છે વસ્તુ એના ઉપરથી આપણે કહેવાનું હોય છે જેમ કે બટેટા આપણે રોજ બટાટાનું શાક ખાઈએ છીએ તો બટેટા તો વધારે ઉપરવાના જ છે તો આપણે એને વધારે જ લેવા પડશે તો આપણે એને કિલોગ્રામમાં ખરીદી કરવાની
बनाए बनाता हो तो ई थोड़ो कर आप करवा को चंदन 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 आपरे વધારે પડતું મંદિર માં પડે છે મંદિર માં જોયું હશે તમે મે તો મંદિર માં જોયું છે તમે ક્યાં જોયું છે મને ખબર નથી પણ ત્યાં પણ એને થોડું કેવું રાખવાનું હોય તો થોડું કેવું ગ્રામ માં એટલે કિલો કિલો લેવાનું હોય નહીં એટલે ઘઉં આપણે રોટલી રોજ ખાઈએ છીએ તો રોટલી માટે ઘઉં પણ વધારે વપરાય તો એને કિલોગ્રામ માં લેશું પછી ખાંડ પણ વધારે વપરાય તો કિલોગ્રામ માં પછી લવિંગ તો લવિંગ આપણે ઓછું વાપરવાનું હોય તેથી તેને આપણે ગ્રામ માં લેશું પછી છે ડુંગળી અને કેસર તો ડુંગળી આપણે કિલોગ્રામ માં લઈએ છીએ ઘણું લેતા હોય ને 2 કિલો 3 કિલો એવું પછી કેસર કેસર તો સા આપણે ઓછું ઓછું વાપરવાનું હોય તમે સાંભળ્યું હશે દૂધમાં કેસર નાખે તો સા કે તો દૂધમાં આપણે કેસર નાખે તો થોડું જ નાખે તો એક કિલો થોડું કહેવાય તો આપણે એના માટે થોડું કમ લઈ 500 ગ્રામ 200 ગ્રામ કેસર લઈ તો આપણે થોડું કમ દૂધમાં નાખી તો પણ ચાલે એટલે બીજું કંઈ આપણે બનાવતા હોય એમાં આપણે કેસર કે કંઈક નાખતા હોય તો પણ થોડું નાખવાનું થાય તેથી તેને ગ્રામમાં આપણે ખરીદી કરવાની થાય ચાલો આપણે અહીંયા સુધી જ રાખશું થેન્ક યુ